નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ખ્યાતિ. દેશમાં મોસમે બદલ્યો છે મિજાજ. શરૂ થઈ ગયું છે શિયાળાનું આક્રમણ. દેશના ઉત્તરના રાજ્યોમાં પર્વતો પર શિયાળાની સેનાએ ચડાઈ કરી દીધી છે. ઓક્ટોબર મહિનો પૂર્ણ થયો છે અને ઠંડીએ કરી દીધી છે દસ્તક. ડિસેમ્બરમાં જેવી હિમવર્ષા થાય તેવી હિમવર્ષાનો અનુભવ કરી રહ્યા છે દેશના ઉત્તરના રાજ્યો. ત્યારે આ જ મુદ્દે છે અમારી વિશેષ રજૂઆત પ્રચંડ પ્રારંભ. ઓક્ટોબર મહિનો હજુ પૂરો થયો છે અને નવેમ્બર શરૂ થયો છે. ત્યાં જ શરૂ થઈ ગઈ છે ઉત્તર ભારતમાં હિમવર્ષા. દિવાળી પહેલા જ હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાથી પર્વતીય વિસ્તારનો નજારો બદલાઈ ગયો છે. સાવધાન, ઠંડીનો પ્રચંડ પ્રારંભ. પર્વતો પર હિમવર્ષા. દૂર દૂર સુધી બરફની ચાદર. આકાશમાંથી હિમવર્ષાનું આક્રમણ. રસ્તાઓ પર બરફ જ બરફ. નવેમ્બરમાં જ શિયાળાની દસ્તક. નવેમ્બરનો મહિનો હજુ શરૂ જ થયો છે ત્યાં ઠંડીએ જોરદાર એન્ટ્રી કરી છે. તમારી સ્ક્રીન પર આ તસવીરો જોઈને તમને ઠંડીનો ચમકારો થશે. શ્રીનગરનું આ પ્રસિદ્ધ દાલ સરોવર છે જ્યાં શિયાળાએ દઈ દીધી છે દસ્તક. મહાદેવના દરબાર કેદારનાથમાં છવાઈ ગઈ છે સફેદ ચાદર. ગંગોત્રી ધામમાં પણ હિમવર્ષાને કારણે ચારે તરફ બરફ જ બરફ છે. હિમાચલ પ્રદેશના મનાલીમાં સીઝનની પ્રથમ હિમવર્ષાથી પ્રવાસીઓ ખુશ છે. મેદાની પ્રદેશમાંથી આવતા પ્રવાસીઓ અહીં સ્વિટ્ઝરલેન્ડની અનુભૂતિ કરી રહ્યા છે. પ્રજનગરી મનાલી મેં મોસમ એક બાર ફિર સે કરવટ લી ઓર યહાં પે બરફબારી કા દોર સિલસિલા શુરુ હો ચુકા હૈ. આપ દેખ સકતે હૈ કે યહાં પે કિસ તરહ જો બરફ કી સફેદ ચાદર બિછ ચુકી હૈ ઓર અભી ભી યહાં પે બરફબારી કા સિલસિલા લગાતાર જારી હૈ ઓર સેલાની ભી યહાં પે આકર જો ઇસ બરફબારી કા ખૂબ લુત્ફ લે રહે હૈ. આપ દેખ સકતે હૈ કે કિસ તરહ જો પ્રેડ કી યહાં પે જો ઇસ બરફબારી કી જો મોજ મસ્તી વો યહાં પે કરતે હુએ દેખતે હૈ ઓર ઇસ કિસ તરહ જો બરફબારી કે ઇસ દોર મેં જો યહાં પે ઝૂમ રહે હૈ. હમારા સાથે યહાં પર્યટક યહાં પે મોજૂદ હૈ. હમ ઇનસે જાનતે ઇનસે બાત કરતે હૈ. આપ કહાં સે આયે ઓર કિસ કિતના મઝા લે રહે ઇસ બરફ કા? હમ મુંબઈ સે આયે હૈ ઓર હમને એક્ચ્યુઅલી રોહતાંગ પાસ જાને કા હમારા થા પ્રોગ્રામ પહેલે, લેકિન ઇધર હી સ્નોફોલ હો રહી હૈ તો હમે ઇધર હી મઝા આ રહા હૈ ઓર હમે લગ રહા હૈ ઇધર સે હમ મઝા લેકર વાપસ હો જાયેંગે અપને ડેસ્ટિનેશન. મેમ આપ યહાં પે આયે કિતના એન્જોય કર રહે હૈ સ્નોફોલ યહાં પે હો રહા હૈ? એક્ચ્યુઅલી સ્નોફોલ મેં લાઈફ મેં ફર્સ્ટ ટાઈમ દેખ રહી હું તો બહોત મઝા આ રહા હૈ ઓર બહોત જ્યાદા એન્જોય કર રહે હૈ ઓર હમ સોચે કે અપના સ્ટે થોડા ઓર એક્સટેન્ડ કર દેંગે સ્નોફોલ કી વજહ સે. સો વી આર રીલી એન્જોયિંગ અ લોટ. તો ક્યા માનતે હો સ્વિટ્ઝરલેન્ડ કી ક્યા તુલના કરતે આપ યહાં સે? મુજે તો આજ ઇન્ડિયા મેં સ્વિટ્ઝરલેન્ડ યહી લગ રહા હૈ તો બહોત અચ્છા હૈ. ઉત્તર ભારતમાં થઈ રહેલી આ હિમવર્ષા નીચેના મેદાની પ્રદેશમાં પારો ગગડાવવા માટે તૈયાર છે. હજુ આ શરૂઆત છે. ઠંડીનું આ ટ્રેલર જોઈને અંદાજ આવી જશે કે આ વખતે શિયાળાનો કેવો હશે મિજાજ. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. નવેમ્બરમાં આટલી ભારે હિમવર્ષા જમ્મુ કાશ્મીરે તો છેલ્લા 9 વર્ષમાં નથી જોઈ અત્યાર સુધી. ડિસેમ્બરમાં જેવી હિમવર્ષા થાય તેવી હિમવર્ષા નવેમ્બરમાં જ આવતા લોકોને પડી રહી છે હાલાકી. દુનિયા પરના સ્વર્ગ કહેવાતા જમ્મુ કાશ્મીરમાં છવાયો છે સફેદ મોસમનો જાદુ. શ્રીનગરનું પ્રસિદ્ધ દાલ લેક કે જ્યાં નવેમ્બરની શરૂઆતમાં જ થઈ રહ્યા છે તાપણા, અને આ તાપણાથી ઠંડી સામે રક્ષણ મેળવવા થઈ રહ્યો છે પ્રયાસ. દિવાળી પહેલા જ જન્નતમાં ઠંડીએ દસ્તક દઈ દીધી છે. હિમવર્ષાના કારણે રસ્તાઓ પર બરફની ચાદર છવાઈ ગઈ છે
અને અહીં આવતા પ્રવાસીઓ આ ખુશનુમા મોસમનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓને જમ્મુ કાશ્મીર અત્યારે મિની સ્વિટ્ઝરલેન્ડ લાગી રહ્યું છે. હવે તમને લઈ જઈએ શ્રીનગરની બહારના વિસ્તારમાં. પર્વતો હોય કે વૃક્ષો કે મેદાનો, ચારે બાજુ જોવા મળી રહ્યું છે બરફનું સામ્રાજ્ય. ઘરોની છતો બરફથી ઢંકાઈ ગઈ છે, રસ્તા પણ બરફથી ઢંકાઈ ગયા છે. જમીનથી લઈને વૃક્ષોના પાન સફેદ થઈ ગયા છે. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બસ બરફ જ બરફ દેખાય છે. રસ્તાઓ પર બરફના સ્તર જામ્યા છે, જેના કારણે વાહન વ્યવહારને થોડી અસર થઈ છે. બરફ દૂર કરવા માટે લોકોને ભારે જહેમત પણ ઉઠાવવી પડી રહી છે, અને બરફના કારણે વૃક્ષો ઝૂક્યા અને વીજળીના થાંભલા પર પડ્યા, જેના કારણે વીજ પુરવઠાને પણ અસર થઈ છે. જમ્મુ કાશ્મીર આવતા પ્રવાસીઓ ભલે આ હિમ વર્ષાથી ખુશ હોય, પણ અહીંના સ્થાનિક લોકો નવેમ્બરની શરૂઆતમાં આવી પડેલી આ આફતથી હેરાન પરેશાન થઈ ગયા છે. છેલ્લા 40 વર્ષમાં નવેમ્બર મહિનાની શરૂઆતમાં તેમણે આ સફેદ આફત નથી જોઈ. હમે બરફબારી જલ્દી હોને કી વજહ સે જો હૈ કાફી મુશ્કિલ કા સામના કરના પડ રહા હૈ. અભી હમે મક્કી જો હૈ કાટને કી હૈ, મક્કી પિચોડને કી હૈ, ઘાસ જમા કરને કા હૈ, ઓર ઉસકે બાદ હમે અભી સોદા વગેરા સર્દીઓં કે લિયે જમા કરને કે લિયે હૈ. તો આજ હી જો હૈ બરફ ગિર ગઈ હૈ, તો ઇસસે હમે કાફી મુશ્કિલ કા સામના કરના પડ રહા હૈ. 60 સાલ મેરી ઉમર હૈ, યે 40 સાલ કે બાદ યે બરફ ગિરી. હમારે યહાં જો ફલ ફલ કે દરખ પેડ થે વો ટૂટ ગયે હૈ. ઇનકો શાસ્ત તલાશી અભી નહીં થી કી ઇનકા ભી ભરપાઈ કરની પડેગી સરકાર કો. બાકી મહેનત મજદૂરી જો વો બંધ હો ગઈ તકરીબન 4 મહિને કે લિયે. ઇસકે લિયે ભી સરકાર કો કોઈ સોચના ચાહીએ ઓર કુછ ગરીબો કો મદદ કરની ચાહીએ. આ તસવીરો જમ્મુ કાશ્મીરના કારગિલની છે, જ્યાં સફેદ આફત એવી વરસી કે 2 દિવસ સુધી લેહ હાઈવે બંધ કરવો પડ્યો. હાઈવે પરથી બરફ હટાવવાનું કામ પૂરજોશમાં ચાલુ કરાયું, અને હાઈવે બંધ કરાતા વાહનો જે તે સ્થળે જ થંભાવી દેવાયા, જેના કારણે અનેક લોકો ત્યાં જ ફસાઈ ગયા. વહીવટી તંત્રએ ધીરે ધીરે લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડી રાહતનો શ્વાસ લીધો. સિઝનની શરૂઆતની જ હિમવર્ષાએ જમ્મુ કાશ્મીરમાં કહેર વરસાવવાનું શરૂ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. એક તરફ મોસમના બદલાયેલા મિજાજથી લોકો પરેશાન છે, તો બીજી તરફ પ્રવાસીઓ મન ભરીને માણી રહ્યા છે આ હિમવર્ષા. દિવાળીની રજામાં ફરવા ગયેલા પ્રવાસીઓનો આનંદ બેવડાઈ ગયો છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાએ એવું આક્રમણ કર્યું કે હરિયાળીએ હથિયાર હેઠા મૂકી દીધા. ચારે તરફ ઊંચા ઊંચા પર્વતો અને તેને ઢાંકી દેતી બરફની સફેદ ચાદર આંખોને ઠંડક આપતો સફેદ સૌંદર્યનો આ નજારો મનાલીનો છે. નજારો રોહતાંગ પાસથી લઈ મનાલી આસપાસ જ્યાં પણ તમે નજર નાખશો, આ સફેદ સૌંદર્ય તમારી આંખોની ચમક વધારશે. હવે પર્વતો પરના વૃક્ષોને જુઓ, જે ગઈકાલ સુધી લીલોતરીથી લહેરાઈ રહ્યા હતા, જે આજે બરફની ચાદરમાં શાંતિથી પોઢી ગયા છે. શિયાળો શરૂ થતા જ કુદરતની છે આ કમાલ. તો રસ્તાની બંને બાજુ ફેલાયેલી સફેદ ચાદર પ્રવાસીઓનું સ્વાગત કરવા આતુર છે. હિમવર્ષાથી પ્રવાસીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ બધું જ ભૂલી હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે.
ब्रज नगरी मनाली में मौसम ने एक बार फिर से करवट ली और यहाँ पे बर्फबारी का दौर सिलसिला शुरू हो चुका है। आप देख सकते हैं कि यहाँ पे किस तरह जो बर्फ की सफेद चादर बिछ चुकी है और अभी भी यहाँ पे बर्फबारी का सिलसिला लगातार जारी है और सैलानी भी यहाँ पे आकर जो इस बर्फबारी का खूब लुत्फ ले रहे हैं। आप देखते हैं कि किस तरह जो पर्यटक यहाँ पे जो इस बर्फबारी की जो मौज मस्ती वो यहाँ पे करते हुए देखते हैं और किस तरह जो बर्फबारी के इस दौर में जो यहाँ पे झूम रहे हैं। हमारे साथ ये पर्यटक यहाँ पे मौजूद है, हम इनसे जानते हैं, इनसे बात करते हैं। आप कहाँ से आए और किस कितना मजा ले रहे हैं इस बर्फ का? हम मुंबई से आए हैं और हमने एक्चुअली रोहतांग पास जाने का हमारा था प्रोग्राम पहले, लेकिन इधर ही स्नोफॉल हो रही है तो हमें इधर ही मजा आ रहा है और हमें लग रहा है इधर से हम मजा लेकर वापस हो जाएंगे अपने डेस्टिनेशन। मैम आप यहाँ पे आए कितना एंजॉय कर रहे हैं स्नोफॉल यहाँ पे हो रहा है? एक्चुअली स्नोफॉल में लाइफ में फर्स्ट टाइम देख रही हूँ तो बहुत मजा आ रहा है और बहुत ज्यादा एंजॉय कर रहे हैं और हम सोचे कि अपना स्टे थोड़ा और एक्सटेंड कर देंगे स्नोफॉल की वजह से, सो वी आर रियली एंजॉयिंग अ लॉट। तो क्या मानते हो स्विट्जरलैंड की क्या तुलना करते हैं आप यहाँ से? मुझे तो आज इंडिया में स्विट्जरलैंड यही लग रहा है, तो बहुत अच्छा है। हमारे साथ एक और पर्यटक यहाँ पे मौजूद है, हम इनसे जानते हैं। सर कैसा लग रहा है आपको यहाँ बर्फबारी के बीच में? अपनी फैमिली के साथ आज मनाली और रोहतांग पास का प्रोग्राम बना के आया था, लेकिन वी आर लक्की कि आज हमें स्नोफॉल ऑन वे देखने को मिल गई है और हम यहाँ पे बहुत एक जो हम लोगों से पूछा करते हैं स्नोफॉल कैसे लगती है, कैसे होता है, कैसे होता है और किस तरह का इवेंट होता है, वो आज हम आप ही भगवान भोले शंकर की कृपा से आज वो वाला मोमेंट यहाँ पे आप देख रहे हैं। मनाली होय के मसूरी, बस एकज नजारो बर्फ अज बर्फ। पर्वत ऊपर बर्फ ने एंट्री साथे शीतलहर शुरू थई छे। क्यांक शीतलहरे कहर मचाव्यो छे तो क्यांक धुम्मस मां खोवाई गयो छे सूरज, क्यांक जामी गयो छे वहतु जल। हिमवर्षाना कारणे केटलाक प्रवासियों ने स्थिति थई छे कफोड़ी। प्रवासियों मनपसंद स्थल शिमला मां हिमवर्षा नहीं पण वरसाद वरसी रह्यो छे। शियाळा मां अहीं चोमासा जेवो माहोल छे। कमोसमी वरसाद छता कुदरत अहीं सोळे कड़ाए खीली उठी छे। हिमालयना पर्वतीय विस्तारोमां शियाळाए हल्लाबोल करी दीधुं छे। हिमाचल प्रदेश वाया आशीत लहर थोड़ा दिवसोमां मैदानी विस्तारोमां पोतानुं साम्राज्य स्थापी देशे। ब्यूरो रिपोर्ट, न्यूज 18 गुजराती।